શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું પ્રાથમિક શાળાઓની અંદર ગુણોત્સવ ટુ ની અંદર જે પ્રશ્ન ખાસ પૂછવામાં આવતો હોય છે એના વિશે એ છે બેઝલાઇન એસેસમેન્ટ એટલે શું ભૌતિક સુવિધાઓ અને શૈક્ષણિક બાબતો માટે બેઝલાઇન એસેસમેન્ટ એ શું છે કઈ રીતે કરવું એચડીપી એટલે શાળા વિકાસ પ્લાન અંતર્ગત આ બાબત આવતી હોય છે તો આપણે એના વિશે જોઈએ છેલ્લે આપણે એક્સેલ ફાઇલમાં બેઝલાઇન એસેસમેન્ટ કઈ રીતે તૈયાર થાય એ પણ બતાવીશું અને ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકીશું જેથી તમે ડાઉનલોડ કરી શકશો જોઈએ બેઝલાઇન એસેસમેન્ટ ગુણોત્સવ ટુ પોઈન્ટ જીરોમાં પહેલો પ્રશ્ન હોય છે કે શાળા વિકાસ પ્લાન બનાવ્યો છે તો એની અંદર હોય છે બેઝલાઇન એસેસમેન્ટ તૈયાર કર્યું છે એ આપણે જોઈએ તમારી શાળાએ પોતાની સ્થાનિક પરિસ્થિતિ મુજબ આ બેઝલાઇન એસેસમેન્ટ કરવાનું હોય છે શાળા કક્ષાએ વર્ષની શરૂઆતમાં મોટે ભાગે જૂન માસમાં આ બેઝલાઈન એસેસમેન્ટ તૈયાર કરી દેવું જોઈએ તેનો અર્થ છે આજની તારીખે શું સ્થિતિ છે હવે શું પ્લાન છે ભવિષ્યનો અને કેટલા સમયમાં તેના પર અમલ થઈ શકે છે નેક્સ્ટ જોઈએ બેઝલાઇન એસેસમેન્ટ બે પ્રકારનું થાય છે એમાં એક ભૌતિક સુવિધાઓ માટે કરી શકાય અને શૈક્ષણિક બાબતો માટે પણ કરી શકાય છે બંને આપણે બતાવીશું દરેક એસએમસીની મિટિંગમાં આ બેઝલાઈન એસેસમેન્ટના પ્રોગ્રેસની સમીક્ષા કરવી જોઈએ એટલે કે આપણો જે બેઝલાઇન એસેસમેન્ટ છે એમાં મિટિંગ થાય તો એની અંદર એની ચર્ચા કરવી કેટલી સુધી પહોંચ્યું કેટલી સહાયતા આપણે એસએમસીના સભ્યો જોડે લઈ શકીએ છીએ એમની શું મદદ લઈ શકીએ એ આપણે ચર્ચા કરી શકીએ છીએ જેથી એસએમસીના સભ્યો આ બાબતે બનતી મદદ કરવા જાગૃત રહે નેક્સ્ટ જોઈએ ભૌતિક સુવિધાઓ બાબત જોઈએ તો શાળાને રંગરોગાન કરાવવું હોય શાળા કમ્પાઉન્ડ વોલ બનાવવું હોય માંગણી કરવી હોય કિચન શેડ ગ્રીન સ્કૂલ આ બધા પ્રોજેક્ટ ચાલે છે બાલા પ્રોજેક્ટ શાળામાં પાણીની સુવિધા મ્યુઝિક સિસ્ટમ લાવી હોય તમામ બાબતો આપણે બેઝલાઈન એસેસમેન્ટમાં લઈ શકીએ છીએ શૈક્ષણિક બાબતોની અંદર જોઈએ તો બાળકોના વાંચન ગણન લેખન બાબત આપણે લઈ શકીએ ગૃહકાર્ય લાવતા હોય તો ઓછા હોય તેમાં વધારો કરવા માટે અથવા પ્રોજેક્ટ કાર્યની અંદર વિજ્ઞાન મેળાની અંદર આ કૃતિ લઈ ગઈ તો હવે હવેથી નેક્સ્ટ ટાઈમ કેવી કૃતિ ત્રણ કૃતિમાં ભાગ લઈશું ચાર કૃતિમાં એ બધું આપણે કરી શકીએ છીએ બાહ્ય પરીક્ષાઓ એન એમ અને અન્ય જે એસ પરીક્ષાઓ છે શિષ્યવૃત્તિની તેની અંદર ભાગ લીધેલ બાળકોમાં વધારો કરવો અન્ય જે તમને ખ્યાલ આવે તે બાબતો આપણે આમાં લઈ શકીએ છીએ ટૂંકમાં તમે શાળાનું ભવિષ્યનું પ્લાનિંગ કરતા હોય તો ગોલ નક્કી કરો નક્કી કરવા જેવી આ બાબત છે એક વર્ષની વર્ષની અંદર અંદર બે ત્રણ વર્ષ કે પાંચ વર્ષમાં શાળાને આપણે કઈ કઈ લઈ છે બાબતોમાં કેટલી આગળ લઈ જવી છે તે આનાથી સ્પષ્ટતા આપણા મગજમાં થઈ શકે છે ને ઉપયોગી થાય છે કઈ કઈ ભૌતિક સુવિધાઓ ઊભી કરવાનું આયોજન છે કોની કોની સહાયતા આ બાબતે લઈ શકાય એટલે કે કઈ કઈ ઓફિસોમાં રજૂઆત કરવી એ પણ તપાસ કરવી કયા રાજકારણી આપણા નજીક છે પોલિટિક્સમાં આપણે શું મદદ લઈ શકીએ છીએ જેમ શાળા માટે સારું કઈ રીતે થઈ શકે તે આપણે આપણે એસેસમેન્ટથી કરી છીએ શાળામાં આવતી ગ્રાન્ટ દાતાઓ તરફથી કેટલી સહાય મળે તે પણ આપણે જોવું જોઈએ શાળામાં જે ગ્રાન્ટ આવે છે એની અંદર આપણે કેટલો વિકાસ કરી શકીએ એ પણ આ બેઝલાઇન એસેસમેન્ટમાં લક્ષ્યાંક નક્કી થઈ શકે આ રીતે ભવિષ્યના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે શૈક્ષણિક

શાળાની ભૌતિક સુવિધાઓ માટે સ્થાનિક નેતાગીરી તથા તાલુકા જિલ્લા પંચાયત સભ્ય પ્રમુખ વગેરેની માંગણી રજૂ કરતા રહેવું જોઈએ શાળામાં આવતી સંયુક્ત શાળા ગ્રાન્ટમાંથી જેમ બને તેમ સારી સુવિધાઓ શાળા માટે ઊભી કરી શકાય છે અને અન્ય ગ્રાન્ટો પણ આવતી હોય છે એમાંથી આપણે બેઝલાઈન એસેસમેન્ટમાં આ ગ્રાન્ટમાંથી આ કરવાનું આયોજન છે આખા વર્ષનું આયોજન આપણે બનાવી શકીએ છીએ લોંગ ટાઈમનું આયોજન પણ બનાવી શકીએ છીએ હવે આપણે એક્સેલ ફાઇલની અંદર જોઈએ કઈ રીતે આપણે બનાવી શકીએ છીએ તે મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ ભાગ એક ભૌતિક સુવિધાઓ બાબતનું બેઝ લાઈન એસેસમેન્ટ એમાં આપણે એક બે મુદ્દા આપણે લીધા છે અહીંયા આગળ જોઈએ તો એક નંબર નક્કી કરેલ લક્ષ્યાંક એમાં આપણે લીધું શાળા મકાનનું રંગરોગાન આ રીતે તમે પોતાના આઈડિયાથી પણ કરી શકો છો પણ આ એક આપણને મળ્યું છે આ રીતે આપણે આયોજન કરી શકીએ અહીં વર્તમાન સ્થિતિ શું છે જૂનની અંદર આપણે બનાવ્યું તો શાળાના મકાનને રંગરોગાન કરાવવાની જરૂરિયાત જણાય છે જેથી બાળકોમાં શાળામાં આવવા માટે સ્વચ્છ અને નવીન સુગળ વાતાવરણ સર્જાય રસ પડે એમને અને એમને સારી સુવિધા મળી શકે ભવિષ્યનું હવે આ મુદ્દા પર આપણું આયોજન શું છે તો એસએમસી કમિટીમાં ઠરાવ કરીને શાળાના ઓરડાઓ તથા બહારની બાજુ રંગકામ કરાવવું તો જે સંયુક્ત શાળા ગ્રાન્ટ મળે છે એમાંથી આપણે આ કામ કરાવવાનું છે અંદાજિત ખર્ચ 60000 હજારનો છે એક વર્ષ એટલે આ વર્ષ દરમિયાન આ કામગીરી કરવાનું નક્કી કર્યું છે આ બેઝલાઈન એસેસમેન્ટ ભૌતિક સુવિધાનું આપણે એક લીધું ત્યાર પછી બીજો મુદ્દો છે શાળામાં વર્ગ દીઠ પાણીના જગ મૂકવા છે તો શાળામાં બાળકોની સંખ્યા જોતા તથા પાણી પીવા માટે બાળકોને વર્ગથી દૂર જવું પડે છે જેથી શાળાના દરેક વર્ગ માટે પીવાના પાણીના જગ બહાર મૂકવાની જરૂરિયાત છે પરિસ્થિતિ હાલની છે ભવિષ્યની તો આ સુવિધા માટે ગામના કોઈ અગ્રગણ્ય દાતાને રજૂઆત કરી અને શાળામાં સોળ સોળ ઓરડા છે એના માટે જગ મળે તેવી રજૂઆત કરીશું સોળ ઓરડાના અંદાજિત ખર્ચ થશે આઠ હજાર રૂપિયા તો કેટલા વખતમાં તો છ માસમાં આ કામગીરી કરવાનું વિચારીએ છીએ આ રીતે તમે કરી શકો ત્રીજું છે વર્ગ દીઠ પાણીના જગ આપણે વાત કરી એ આ લક્ષ્યાંક આપણે નક્કી કર્યો બરાબર હવે આ એક ઉદાહરણ છે હવે તમે આ રીતે જે કંઈ જરૂરિયાત હોય શાળામાં શેડ બનાવો હોય કે જે કંઈ હોય તમે કરી શકો છો ત્યાર પછી આપણે શૈક્ષણિક બાબત લઈએ તો દાખલા તરીકે લક્ષ્યાંક લીધો કે પ્રવેશપાત્ર બાળકોની પ્રવેશ સંખ્યામાં વધારો કરવો તો શાળાના પ્રવેશપાત્ર બાળકોમાં દર વર્ષે નોંધપાત્ર વધારો થાય છે જેમાં વધુ બાળકો આ શાળામાં જ પ્રવેશ લે અમુક શાળાઓ ખાનગી શાળામાં બાળકો જતા રહે છે તો એના માટે શું કરવું તો વાલી સંપર્ક કરી આપણી શાળાની અંદર જે ચાલતી યોજનાઓ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ જેવી ક્રાંતિકારી જે બાબતો છે એ વાલીઓમાં જાગૃતિ લાવવી એના માટે કોઈ ખર્ચ થવાનો નથી વાલી મિટિંગ કરો એમાં આ કામગીરી થઈ શકે છે બીજું કે એક મુદ્દો આપણે લઈ શકીએ એનએમએમએસ જેવી બાહ્ય પરીક્ષાઓમાં બાળકો છે એમને વધારો કરવો તો વધારો કરી વીસ થી પચીસ ટકા બાળકો તૈયાર કરવો છે એના માટે શું કરશું તો શિક્ષકો વધારાનો વર્ગ લઈ શકે છે એમને ઓનલાઈન તાલીમ આપી શકે છે અથવા તો રિસેસ દરમિયાન પણ એમને વધારાના જે રસવાળા બાળકો એમને તૈયાર કરી શકે પુસ્તકોનો ખર્ચ શાળા પરિવાર કરી શકે અથવા લાઇબ્રેરીની ગ્રાન્ટમાંથી પણ કરી શકાય આ રીતે તમે પોતાના જે કઈ મુદ્દા હોય આ એક આપણે બતાવીએ છીએ પણ આ રીતે તમે બનાવી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો આપણી ચેનલ યુટ્યુબમાં જઈ અને શ્રેયસ ડાબર ટાઈપ કરો સર્ચ કરો અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ વેરી મચ